હવે આગળ વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના દહેગામમાં વાસણા રાઠોડના ગામજનોએ વાતે ગાતે નબદા કેનાલમાંથી મૂર્તિઓ કાઢીને ગામમાં વરઘોડો કાઢી નીલકંઠ મહાદેવના મંદિરમાં લાવવામાં આવી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે 2015માં સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને નીલકંઠ મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। તેવા સમયે 400 વર્ષ જૂની પુરાણી નીલકંઠ મહાદેવની મૂર્તિ, હનુમાન દાદાની મૂર્તિઓ અને અન્ય મૂર્તિઓ હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી। જે વ્યક્તિઓ આ મૂર્તિઓ નર્મદા કેનાલમાં ફેંકવા ગયા હતા તેમના પરિવાર ઉપર છેલ્લા 5 વર્ષથી આફતોના વાવાઝોડું ચાલુ થઈ જતા કેટલાક ગ્રામજનોએ આ બાબતે સંતો મહંતો પાસે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે જે મૂર્તિઓ તમે નર્મદા કેનાલમાં ફેંકી દીધી છે તે મૂર્તિઓ પાછી લાવો, જ્યાં સુધી તમારા ઘરમાં શાંતિ આવશે નહીં। તેથી જેટલી મૂર્તિ પધરાવા ગયા હતા તે તમામ લોકો ભેગા થઈને હરસોલી અને બહિયલ નર્મદા કેનાલમાં છેલ્લા 10 દિવસથી તરવાઈઓ દ્વારા શોધ કરીને આ મૂર્તિઓ આજે સમગ્ર ગ્રામજનો ભેગા મળીને વાસ્તે ગાસ્તે ગામમાં લાવી વરઘોડો કાઢીને આ મંદિરમાં લાવવામાં આવી હતી। તેના ઉપરથી ફલિત થાય છે કે ભગવાન ભોરાનાથ હાલમાં સાક્ષાત છે। તેમની જૂની થઈને ખંડિત મૂર્તિ સંતો મહંતોની પરવાનગી લીધા સિવાય ક્યાંય ફેંકવી નહીં તેવું ઉત્તમ ઉદાહરણ કળિયુગમાં પણ વાસણા રાઠોડના ગ્રામજનો જે 5 વર્ષના હેરાન પરેશાન થઈ ગયા છે તેનો પુરાવો અહીંયા સાક્ષાત જોવા મળે છે। અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ।